नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम छे गौरव सर अने आजे आपणे भणवाना छीए आकरण शास्त्र में 14.1 नो दाखला नंबर 4। पण एनी पहेला हूँ तमने थोड़ी माहिती आपी दऊं छूं। जो तमारे कोईपण क्वेश्चन में कोईपण डाउट रहते हो तो मारू टेलिग्राम ग्रुप छे जे तमने स्क्रीन पर देखातु हशे, तेमां तमे जोड़ाई शको छो। एनी साथे साथे जो तमारे अमारी सनराइज एकेडमी में जोड़ावुं होय तो एना माटे पण स्क्रीन पर तमने व्हाट्सअप नंबर देखातु हशे, तेमां तमे जोड़ाई शको छो। तो चलो विद्यार्थी मित्रों, वधीए छीए आपणे दाखला तरफ। आज आप गणवाना छे 14.1 नो दाखला नंबर 4। जो तमे बुक ना खोलो तो बुक खोली लो, अने जो बुक ना हो त्यारे तो कोई टेन्शन करवानुं नहीं, तमने स्क्रीन पर दाखलो देखातो जशे। तो आपणे दाखलो पहेला वाँची लईए। दाखला में एवुं कीधुं छे कि एक हॉस्पिटल में डाक्टरे 30 महिलाओं की शारीरिक तपास करी अने प्रति मिनिट हृदयना धबकाने नोंध करी तथा नीचे प्रमाणे सारांश तैयार कर्यो। योग्य रीत पसंद करीने आ महिलाओंना प्रति मिनिट हृदयना धबकारानो मध्यक शोधो। आपणा माटे इम्पोर्टंट शुं छे? योग्य रीत। आपणे मध्यकने खबर छे 3 रीत छे, 3માંથી કઈ રીતનું યુઝ કરીશું એ તમને આ વિડીયોમાં હું બતાવીશ, ઓકે? અને એની સાથે સાથે આપણે મધ્યક પણ શોધીશું। તો ચલો દાખલા તરફ વધીએ છીએ આપણે। દાખલો કઈ આ પ્રકારનો છે આપણો, ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે જેવી રીતે આપણે દરેક દાખલામાં સૌથી પહેલા શું શોધીએ છીએ વિદ્યાર્થી મિત્રો? XI। તો અહીંયા પણ XI શોધીશું આપણે। તો જુઓ, એકદમ ઈઝી રીત છે, આપણે બધાને ખબર છે, કારણ કે તમારી સાથે ગૌરવ સર છે તો તમને XI શોધતા પણ આવડતું જ હશે। અને જે લોકોએ મારા પહેલાના વિડીયો નહીં જોયા હોય, લેક્ચર નંબર 1, 2, 3 અને 4ના વિડીયો, સૌથી પહેલાં ફટાફટ તમે જઈને એ વિડીયો જોઈ લો, જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે। હવે જો XIનો મેં તમને ટ્રીક બતાવી છે, શું ટ્રીક છે? આનો સરવાળો કરીને અડધો કરી દેવાનો, એનો મતલબ આવી રીતે, જેમ કે વર્ગ છે આર્યો વર્ગ 65 પણ 68, તો 65 + 68 કરવાનું વિદ્યાર્થી મિત્રો, ભાગ્યા 2 કરવાનું। તો જો સરવાળો કેટલો થશે, 8 ને 5 કેટલા થયા? 13, વધી પડી 1 મનમાં યાદ રાખીશું આપણે। 6 ને 6 કેટલા થયા? 12 ને કેટલી થઈ ગઈ? 13, છેદમાં કેટલા આવશે? 2 વિદ્યાર્થી મિત્રો। હવે તમે જુઓ તમારો આન્સર શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટમાં આવશે। હવે 10માં ઘણા બધા છોકરાઓ આવી જાય છે જેમને આ ગણતરી કરતા નથી આવતું, ઘણા એવા છોકરા હોય, તમારામાંથી પણ એવા હશે, તો આપણે ટેન્શન કરવાનું નહીં। આપણી પાસે, મેં તમને પહેલાથી જ કીધું છે, આપણી પાસે એક જુગાડ છે, તો આપણે જુગાડથી અહીંયા સોલ્યુશન કરીશું। તો જુઓ, ડાયરેક્ટ ભાગાકાર શીખવાડીશું આપણે, બેનું ભાગાકાર કરીશું, તો જુઓ કઈ રીતે કરીશું। 2 ગણેમ 13 આવે, નો આવે, તેના કરતાં નાની સંખ્યા લો, 2 6 12, 12 આવ્યા ને, પણ રિયલમાં કેટલા છે? 13, આપણે 12 લખવાના હતા, રિયલમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 13, તો એક વધ્યા ને, તો એક બાજુવાળાને પાર્સલ કરવાનું આવી રીતે, થઈ ગયું પાર્સલ। ફરીથી એ જ 2 6 12, ફરીથી એક વધ્યું ને એક, પણ હવે જો 2 ગણેમ 1 આવે, નો આવે, તો આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટ લગાવવું પડે, અહીંયા પોઈન્ટ લગાવો। આ પોઈન્ટનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા 0 મૂકી શકો છો। ચલો ફરીથી 2 5 10, કેટલો આવે વિદ્યાર્થી મિત્રો આન્સર? 66.5, અહીંયા લખીશું આપણે 66.5। અને મેં તમને એક વાર હજી એક જુગાડ બતાવ્યો હતો, આપણે બધામાં આવું કરવાનું નહીં, આપણે શું કરવાનું? એક જુગાડ વાપરવાનું, એ જુગાડ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કરવાનું? બધામાં જેટલું અંતર છે અંતર અહીંયા પ્લસ કરતા જવાનું। શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અંતર પ્લસ કરતા જવાનું। તો જુઓ અંતર ચેક કરો, 65 થી 68, 65 66 67 68, 3 નો અંતર છે, 68 થી 71, 3 નું અંતર, 71 થી 74માં એ 3 નું છે, 7 3 નું થયું, અહીંયા પણ 3 નું અંતર છે, અહીંયા પણ, અહીંયા બધામાં એટલે 3 3 નું અંતર છે। તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 3 નું અંતર પ્લસ કરીશું। હવે એના માટે આપણે કંઈ સરવાળો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ કરીશું। જુઓ કઈ રીતે, 66 છે, 66માં 3 ઉમેરો, કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 67 68 69 69, અને જે 0.5 છે 0.5 લગાવી દેવાનું તમારે। ફરીથી 69માં 3 ઉમેરો, 70 71 72, 72.5, પછી કેટલું આવશે? 75.5, પછી કેટલું આવશે? 78.5, પછી 78માં 3 ઉમેરો, 81.5, 81માં 3 ઉમેરો, 84.5, ઓકે વિદ્યાર્થી મિત્રો? કેટલું ઈઝી છે, આપણે ટફ બનાવીએ છીએ, પણ આપણે શું કરવાનું? ટ્રીક વાપરવાની, જુગાડનો યુઝ કરવાનો, તો તમને આ દાખલો એકદમ ઈઝી લાગશે। હવે જુઓ, હવે સૌથી પહેલાં તમને એક પહેલાં સૂત્ર લખી દઉં, આપણે કયું સૂત્ર વાપરીશું લખી દઉં છું પહેલાં, અને કેમ વાપરીશું પછી સમજાવીશ। x = a + σ fi ui / n / h, એક મિનિટ અહીંયા રફ કામ કરી દઈએ આપણે। હવે જુઓ આપણે આ સૂત્ર કેમ વાપરીશું, શા માટે આ સૂત્ર વાપરીશું આપણે? તો જુઓ, આપણે જે પહેલો સૂત્ર ભણ્યા હતા, પહેલો સૂત્ર આવું રીતે હતું, x = σ fi xi / n। હવે જુઓ, આ આપણે ખબર છે આ fi અને આ xi, હવે તમે બંનેનો ગુણાકાર કરો, તો ગુણાકાર કેવું બહુ ટફ લાગે છે, જ્યારે પણ ગુણાકાર ટફ લાગે ને વિદ્યાર્થી મિત્રો, તો પહેલા નંબરનું સૂત્ર ક્યારે નહીં લગાવવાનું, ઓકે? હવે આ દાખલામાં તમે કાં તો બીજા નંબરનું સૂત્ર લગાવી શકો, જો આવી રીતે હતું બીજા નંબરનું સૂત્ર, a + σ fi di / n, કાં તો તમે બીજા નંબરનું સૂત્ર લગાવી શકો છો, કાં તો તમે આ સૂત્ર લગાવી શકો છો fi ui વાળી,
तो आनो वीडियो मैं तुमने बताई दीधो छे। तो आपणे आ सूत्र नहीं लगाईशुं, आजे आजे आपणे लगाईशुं आवड़ो सूत्र, अने आवड़ो सूत्र थी आखो दाखलो गणीशुं। अने हुं तमने एक वस्तु बताऊं, मध्यकना जे विद्यार्थी मित्रों त्रण सूत्रों छे, त्रण सूत्रों ए त्रणे सूत्र में सौथी ईजी सूत्र क्यूँ है, आवड़ू है। तमे कहो साहेब आ तो जुओ तमे अहींया एफ आई यू वाई ने एन ने एच ना आटलू बधुं छे, तमने लागे छे आटलू बधुं पण छे एकदम ईजी। कई रीते तो जो तमने हमने समझाऊं, आपणे जो आना माटे सौथी पहेला एक्साई पछी आपणे आमां यूआई शोधवुं पड़े। शुं शोधवुं पड़े विद्यार्थी मित्रों? यूआई। चलो यूआई नुं सूत्र थाय एक, एनुं सूत्र छे एक्साई माइनस ए अपॉन एच। आवो सूत्र छे विद्यार्थी मित्रों, ए थोड़ुं लांबी करी दईए एटले तमने खबर पड़े एच। ओके विद्यार्थी मित्रों, आ सूत्र छे, पण आपणे आ सूत्रनो यूज कर्या वगर ज एक्साई माइनस ए अपॉन एच आनो यूज कर्या वगर ज आ कॉलम शोधीशुं। तमे तो विचारमां पड़ी जशो साहेब तमे शुं बोलो छो, साहेब फेंका मारो छो तमे? तो गौरव सर क्यारे तमारा फेंका नथी मारता, एना माटे तमने ट्रिक बतावशे। जुओ तमारे शुं करवानुं, सौथी पहेला आपणे जेम के एना पहेला पण मैं तमने बतायुं हतुं, आमांथी कोई पण ने एक ने तमारे ए धारी लेवानो। ओके तो जुओ ए धारीशुं अहींया, एक बे त्रण चार पाँच छ सात, भाई तमने तो खबर छे हमेशा हुं मोस्ट ऑफ वच्चेवाळी संख्या धारुं छुं। धारी लईए एक बे त्रण अने चौथी, आ तमारी थशे ए। ओके हवे शुं करवानुं, हवे तमने ट्रिक बताऊं, ज्यां तमे ए धार्युं छे ने एनी सामे तमारे जीरो लखवानुं। शुं लखवानुं विद्यार्थी मित्रों? जीरो। एना पछी उपर माइनस एक माइनस बे माइनस त्रण, एक बे त्रण थई गयुं। हा हा रियलमां थई गयुं, आ छे ने ईजी। હું તમને સાબિત પણ કરીને આપી દઉં છું, હા ભાઈ અમુક છોકરાઓનું થતું હશે, ભલે સાહેબ સાબિત તો કરો, સાબિત કરીને બતાવી દઉં તમને। જુઓ એક્સાઈ મતલબ આ થાય, ચલો આપણો એક્સાઈ લઈ લઈએ આપણે 65.5, ચલો માઇનસ એ, એ શું છે આપણું 75.5 છેદમાં એચ। હવે એચ એટલે શું છે? અંતર, મેં સમજાવી દઉં તમને। અંતર કેટલું હોય યાદ રાખવાનું, એચનું મતલબ થાય અંતર, અંતર કેટલું છે? વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ એટલે અંતર, કેટલું અંતર છે? ત્રણ, ત્રણ અંતર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો બાદ બાકી કરીશું આપણે, પાંચ છસઠ સડસઠ, હા ત્રણનું જ અંતર છે। ઓકે ચલો હવે બાદ બાકી કરીશું, 65.5 75.5 માઇનસ કરો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 66.5 છે, સોરી મિસ્ટેક થઈ ગઈ અહીંયા, 66.5 છે વિદ્યાર્થી મિત્રો, આવ્યું જો આવ્યું એક્સાઈ 66.5 માઇનસ એ એટલે વચ્ચેડી સંખ્યા અપોન ત્રણ। તમે બંનેને બાદ બાકી કરશો તો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? નવ। કઈ રીતે? તો જુઓ 66 પછી 67 68 69 70 71 72 73 74 અને 75 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? નવ થયા, અને પોઈન્ટ પાંચ, પોઈન્ટ પાંચ તો કપાઈ જાય છે, નવ થયા, નવના છેદમાં આવે ત્રણ લખો તમે। હવે જુઓ ત્રણ તરી નવ, બાલમંદિર ભણ્યા છે ને આપણે, ત્રણ તાઈન તાઈન નવ ભણ્યા છે ને આપણે, આવું ત્રણ તરી નવ તો આન્સર આવી ગયો ત્રણ। અને તમે સાહેબ માઇનસ ક્યાંથી આવ્યું? તો જો મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા છે ને 75 નિશાની, સાબિત થઈ ગયું, હજી હજી સાબિત કરીને બતાવી દઉં તમને। આમાંથી આપણે એક્સાઈ લઈએ 84.5 લઈએ, ચલો માઇનસ, ચલો એ લઈએ, એ આવશે ને પછી 75.5 છેદમાં એચ, તો બધાને ખબર છે એચ કેટલું છે? ત્રણ છે। ચલો બાદ બાકી કરીએ, પેલા 75 માંથી 84 માઇનસ કરો 75, 76 77 78 79 80 81 82 83 84 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 9 પ્લસમાં આવશે, કારણ કે 84 મોટો છે, 75 નાનો છે, એ માઇનસમાં છે, 84 મોટો પ્લસમાં, તો પ્લસમાં આવે છેદમાં 3, 3 તરી 9 આવી ગયો આન્સર વિદ્યાર્થી મિત્રો 3 છે ને ઇઝી ટ્રીક। જો તમને ઇઝી ટ્રીક લાગી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ ખાસ કરજો। હવે જુઓ આ તો આપણો પતી ગયો કોલમ, અને ભૂસી નાખીએ પહેલાં ફટાફટ આપણે। ઓકે હવે જુઓ, હવે ચલો એફઆઈ તો આપણી પાસે છે આર્યું, યુઆઈ પણ છે આર્યું, હવે શું છે? સિગ્મા, સિગ્માનો મતલબ બધાને ખબર છે, સિગ્માનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? સરવાળો। તો એના પહેલાં આપણે પહેલાં એફઆઈ યુઆઈ શોધવું પડશે, તો એફઆઈ યુઆઈ શોધી લઈશું। તમે ભૂલ ના કરતા, શું ભૂલ? આ બંનેનો ગુણાકાર, આ યુઆઈ ને એક્સઆઈનો ગુણાકાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરવાનો છે। તો આરું આપણું એફઆઈ, આરયુ યુઆઈ, ચલો ગુણાકાર, બે તરી છ શેમાં? માઇનસમાં, કારણ કે માઇનસ છે, ચાર દો આઠ કેટલામાં? માઇનસમાં, ત્રણ એકા ત્રણ માઇનસમાં, આઠ ગણા જીરો એટલે જીરો થશે બધાને ખબર છે, સાત એકા સાત, ચાર દો આઠ, બે તરી છ, ચલો સિગ્માનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? બધાનો સરવાળો, તો આપણને ખબર છે માઇનસનો અલગ સરવાળો, પ્લસનો અલગ સરવાળો, ચલો ફટાફટ કરી લઈએ। આઠને, આઠને ત્રણ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? અગિયાર, અગિયારને છ સત્તર, સેમાં માઇનસમાં આવશે સત્તર। ઓકે હવે અહીંયા જુઓ, આઠને છ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? ચૌદ, ચૌદને સાત કેટલા થયા? એકવીસ, સેમાં? પ્લસમાં,
प्लस माइनस माइनस चलो एक सौ सत्तर गया तो के चार मोटी संख्या निशानी प्लस अने प्लस आप मुकता नहीं ओके तमें साथ प्लस केम नहीं मुकता भाई नियम है एटला माटे नहीं मुकता हाँ जो कोईपण संख्या ना हो ना एक संख्या हो तो एक संख्या जो प्लस में हो तो प्लस मुकवा ना हो गणित नियम है हाँ भाई भाई तमें साहब तो घर थी नियम लावे भाई एवं कहीं नहीं गणित नियम है एट्ला माटे चलो बधी मिली गयी है आप चेक कर लीए ए आ रू सिग्मा एफ आई यू आई आ रू हाँ एन बाकी आप एन है एन बाकी है एन एट शू विद्यार्थी मित्रों सरवाड़ो को एफ आई नो हजी पण कही दऊं छू एन नो मतलब था एफ आई नो सरवाड़ो सरवाड़ो करो फटाफट चलो चार ने बे छ छ ने त्रण नौ नौ ने आठ के विद्यार्थी मित्रों सत्तर सत्तर ने सात के विद्यार्थी मित्रों चौबीस चौबीस ने चार के अठावीस अठावीस ने बे तीस सीम्पल बधीज किंमत आई गई आ बेनो सरवाड़ो करवानो नहीं जो एक्जाम में तुम भूलती कर दो तो कोई वांधो नहीं पण याद रखवानो खोटो टाइम वेस्ट शा करवानो आपणे आ बे कॉलम सरवाड़ो नहीं करवानो चलो जुओ बे ए केटलो छे पंचोत्तर पॉइंट पांच प्लस सिग्मा एफ आई वाई सिग्मा एटले सरवाड़ो एफ आई नो एफ आई वाई नो चार अपोन एन एन केटलो छे तीस चलो एच एच बधाने खबर छे एच एटले शुं थाय वर्ग लंबाई वर्ग लंबाई एटले भाई अंतर केटला नुं अंतर छे त्रण त्रण नुं अंतर छे बधा छोकराने छे ने अहींया सुधी बधुं ज आवडे पण आना पछीनी गणतरी ज नहीं आवडती भाई मोटा भागना छोकरा एवा छे जे अहींया मिस्टेक करे छे तो आपणे एकदम ईजी रीते शीखीशुं जुओ हुं तमने ट्रिक बताऊं तमारे छे ने आजे तमारे ए धार्युं छे ए एने छेल्ले सुधी टच ज नहीं करवानो आपणे छेल्ले सुधी एने टच ज नहीं करवानो आपणे जेम छे एमने उतारता जवानुं जुओ पंचोत्तर पॉइंट पांच पंचोत्तर पॉइंट पांच एमने उतार दो प्लस हवे जो आ बने कपाय छे हाँ कपाय छे साहेब जो त्रण एका त्रण त्रण दाम तीस कपाई गया जो हवे चार एका चार थई गया छेदमां केटला छे विद्यार्थी मित्रों दस ओके हवे तो आवडे ज आ बने भागाकार करवो पड़शे साइड में कर लईशुं भागाकार नियम बधाने खबर छे जे नीचे होय क्या आवे विद्यार्थी मित्रों आगळ अने जे ऊपर होय क्या आवे विद्यार्थी मित्रों अंदर चलो भागाकार चालशे आ कहेशे ने साहेब चार ना घड़ीमां दस आवे ना भाई आनो घड़ियो लेवानो हा ध्यान राखवानो अमुक छोकरो आनो घड़ियो लई ले ते नहीं करवानो आपणे आनो घड़ियो लेवानो भागाकार नहीं चालशे एटले पोइंट शुं लगाववो पड़शे विद्यार्थी मित्रों पॉइंट पॉइंटनो नियम शुं शुं होय तमे जीरो मूकी शको छो दस चौक चालीस पती गयु एटलो आव्यो जीरो पॉइंट चार तो अहींया जो मैं शुं कीधुं आमने एम एमने उतारी राखवानो आपणे ने प्लस केटलो आव्यो जीरो पॉइंट चार के विद्यार्थी मित्रों भूसी नाखीए सरळो करी दो फटाफट चलो पंचोत्तर पॉइंट पांच पॉइंट नीचे पॉइंट आग जीरो है पाचड़ चार है चलो सरवाड़ो करीशू पाँच ने चार नौ पॉइंट पॉइंट पाँच जीरो पाँच सात नौ सात आई गयो फाइनल आंसर आपणो तो विद्यार्थी मित्रों आपणो एक्स बार बराबर के पंचोतेर पॉइंट नौ अन अहींया थाय छे आपणो दाखलो पूरो आ दाखलो पूरो थई गयो बराबर आपणो जो तमने दाखलो गम्यो होय लाइक करजो सब्सक्राइब करजो ने नीचे कमेंट बॉक्स में कमेंट करजो कि मारी पद्धति तमने केवी लागी चलो मलसू नेक्स्ट वीडियो में ज्यां सुधी बधाने जय हिंद।